પાલનપુર જૂના આરટીઓ સર્કલથી અંબાજી તરફના બ્રિજની 5 ગડરો તૂટી પડતા 2 યુવકોના મોત નિપજ્યા હતા. તેમના પરિવાર અને સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે મંગળવારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને કસૂરવારો સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે વિરોધ દર્શાવ્યો હતો, તેમજ રસ્તા રોકી આક્રોશ વ્યક્ત કર્યો હતો. પાલનપુર શહેરના જૂના આરટીઓ સર્કલ નવા બ્રિજની કામગીરી ચાલી રહી હતી, ત્યારે જૂના આરટીઓ સર્કલથી અંબાજી તરફ જતા બ્રિજની કામગીરી દરમિયાન 5 ગડર નીચે પડતા એક રિક્ષા ટ્રેક્ટર દટાઈ ગયા હતા, જેમાં રિક્ષામાં બેઠેલા 2 યુવકો પૈકી 1 યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે 1 યુવકને ગડર પડતાની સાથે બચવા માટે બહાર નીકળવા જતા દોડ્યો હતો, પરંતુ બહાર નીકળે તે પહેલાં જ તેના ઉપર પણ ગડર પડતા બંને યુવકોના મોત નિપજ્યા હતા. આમ પાલનપુરના મયુર ચાંદરેઠિયા અને અજય શ્રીમાળી 2 યુવકોના મોતના પગલે સમગ્ર પાલનપુરમાં શોકની લાગણી ફેલાઈ હતી. ત્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે મંગળવારે મૃતક યુવકના પરિવારજનો તેમજ સમાજના મોટી લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર તેમજ જે પણ જવાબદાર હોય તે સામે ગુનો નોંધી તેની કાર્યવાહી કરવાની ખાતરી માંગણી કરી હતી. સાથે સિમલા ગેટ વિસ્તારમાં રોડ પર બેસી રસ્તા રોકી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, તેમજ મૃતદેહોને પણ પોસ્ટમોર્ટમ કરાવી ફરિયાદ નોંધાયા બાદ જ મૃતદેહ સ્વીકારવામાં આવશે તેમ આગેવાનોએ જણાવ્યું હતું. ફૂલ પડ્યો છે આ પુત્તર વાટે ત્યાં બાયડી હોમું જોવો તમે તમે બાધા ભેગા થઈને કોક હારું કરો તમને તાપ લાગશે. અમે તો મારા છો અમારી ફૂટી હશે મને જોયો ન જોય આ બાયડી હોમું જોવો એનો બાપ તો ગોડો થઈ ગયો છે બાપરે. આપણે ગુજરાતમાં અત્યારે